સ્વાદ 8.1 ની અંદર આપણે 10000 નો ભાગ કરતા હતા એની અંદર f જોવાનું છે આપણે જો આપણે શું રકમ આપે છે અહીંયા આપણે નિશ્ર અપૂર્ણાંક આપેલો છે બરાબર છે તો એને આપણે કેમાં ફેરવશું શુદ્ધમાં કઈ રીતના ફેરવશું કે આપણે ડાયરેક્ટ આને દશાંશ સ્વરૂપમાં લખી શકશું નહીં તો આગળ અપૂર્ણાંક સંખ્યાઓ હશે કે આ રીતના હોય તો શું કરવાનું તો કે 10 4 40 40 ને 2 42 ના છેદમાં 10 સમય આપણે મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપમાં કરવાના 10 4 40 40 ને 2 42 41 ના છેદમાં 10 આ તો નાગર સીધી ગયા છે બરાબર છે અપૂર્ણાંક સંખ્યાઓમાં 42 ના છેદમાં 10 હવે જો અગર ના સરળતાથી કેવી શકે કઈ રીતના 42 ના છેદમાં 10 છે એને દશાંશ સ્વરૂપમાં કઈ રીતના લખશું તો કે 42 એમનું લખી નાખવાના છેદમાં કેટલા શૂન્ય છે 1 તો 1 પોઈન્ટ એક સ્ટેપ થશે પોઈન્ટ બરાબર છે હવે જી આપેલું છે એમાં શું છે 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 છેદમાં જો 2 છે છેદમાં એકે શૂન્ય છે નહીં તો શૂન્ય ના હોય તો આપણે શું કરવાનું શૂન્ય રહેવાનું કઈ રીતે તો કે અહીંયા છેદમાં 10 100 1000 એવું જરૂરી છે અને છેદમાં કેટલા છે 2 તો 10 કરવા માટે કેટલા આવડે ગુણવું પડે આપણે ઈ વિચારવાનું થાય તો જો જે વિચારજો 2 છે તો 2 ના પાડમાં 10 ક્યાં આવે એ આપણે લેવાનું થાય સીધી પાછળ બરાબર તો 2 એકમાં પાડ કરો 2 એકમ કરી દીધું છે 3 સાથે 4 2 5 10 તો 2 ગુણ્યા કેટલા કરશું તો 10 થશે 5 2 ગુણ્યા 5 આપણે કોને 5 વડે ગુણ્યા છેદને છેદને 5 વડે ગુણીએ તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે 5 વડે 3 ગુણ્યા 5 3 5 15 અને 5 2 એટલે કે 2 5 10 15 ના છેદમાં 10 પદના છે 10 હવે આપણે આ દશાંશ સ્વરૂપમાં ફેરવી શકીએ અંશમાં હોય સંખ્યા લખી નાખવાની 15 છેદમાં કેટલા છે 10 25 માં આવશે પોઈન્ટ આસો સાથે 1.5 તો એના પછી જો 2 ના છેદમાં 5 ફરી વિચારમાં છેદમાં 5 છે એટલે આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવી શકીએ નહીં છેદમાં શું રહેવું પડે 10 5 ને કેટલા વડે ગુણીએ તો 10 થાય 5 ગુણ્યા 2 છેદ તમે 2 વડે ગુણ્યા અંશને કેટલા વડે ગુણવાના થાય 2 વડે છેદમાં શું થશે ઉપર 2 2 4 અને છેદમાં 5 2 10 4 ના છેદમાં 10 દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવું પડે અંશ કેટલું લખી નાખવાનું અને છેદમાં કેટલા શૂન્ય છે 1 શૂન્ય તો 1 સ્ટેપ પોઈન્ટ થશે એટલે અહીંયા પોઈન્ટ આવશે આગળ શું લગાડી દેવાનું શૂન્ય એના પછી જો 12 ના છેદમાં 5 અહીંયા એમ છે છેદમાં કેટલા છે 5 છેદમાં 5 આવે ને કેટલા હોય જોઈ 10 બરાબર છે 10 લેવા માટે શું કરવું પડે 5 ને કેટલા વડે ગુણવા પડે 2 વડે છેદને તમે 2 વડે ગુણ્યા તો અંશને પણ 2 વડે ગુણવા પડે 12 ગુણ્યા 2 12 2 24 અને 5 2 10 હવે આને દશાંશ સ્વરૂપમાં લખવા હોય તો અંશનો લખી નાખવાનો એટલે કે 24 ને આપણે લખી નાખવાના અને છેદમાં છે 1 શૂન્ય તો 1 પછી પોઈન્ટ આવશે માઇનસ માં આવશે 1.4 થશે જે જો જેમાં શું આવેલું છે પરી પાછો મિશ્ર અપૂર્ણાંક છે મિશ્ર અપૂર્ણાંક હોય એટલે કેવા ફેરવવાનો શુદ્ધમાં 5 13 15 15 ને 3 18 બરાબર જો 5 13 15 એટલે કે આ છેદનો આ સાઈડ હોય સંખ્યા રે ગુણાકાર કરી અને જે જવાબ આવે એનો અંશ સાથે સરવાળો કરવાનો આવો તમે શીખી ગયા છો આગળ 5 13 15 15 ને 3 18 18 ના છેદમાં 5 છેદ તો જે હોય લખવા પડે
કઈ ફેર પડે નહીં 0 પ્લસ આ 6 છે એ ક્યાં છે દશાંશમાં તો શું આવશે 6 ના છેદમાં 10 બરાબર છે 0 પ્લસ 6 ના છેદમાં 10 કરો તો શું થાય 6 ના છેદમાં 10 જ થાય બરાબર આનો જવાબ પણ આપણે જે આગળ લીધું છે અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો સરળ સ્વરૂપમાં ફેરવો એટલે કે કઈ નહીં અને છેદરૂપ તરીકે ઉમેરી નાખવાનું આના છેદરૂપ જે છે જો જે 6 ના છેદમાં 10 તો કે આવું થઈ જાય શું થશે 3 2 6 અને અહીંયા 5 2 10 3 2 6 5 2 10 બે બે ઉડી ગયા શું આવશે 3 ના છેદમાં 5 બરાબર છે આના જવાબ બે સાથે 6 ના છેદમાં 10 પણ તમે લખી શકો અને 3 ના છેદમાં 5 એ લખી શકો આ એનું સરળ સ્વરૂપ થયું સરળ સ્વરૂપ એટલે આના આગળ છેદ ઉડે નહીં બરાબર બીજી આપણ સંખ્યા એટલી 2.5 સ્થાન કિંમત જે લખતો જવાનું સ્થાન કિંમત 2 ની કેટલી છે એકમ ના સ્થાન પર છે તો 2 એમ લખી નાખવાના 2 ગુણ્યા કેટલા થશે અહીંયા 1 એકમ ના સ્થાન પર એટલે 1 વડે ગુણવાના પ્લસ આ શું છે 5 એને શું કહેવાય દશાંશ દશાંશ ના સ્થાન પર છે તો એટલે આપણે ગુણવાના 1 ના છેદમાં 10 વડે આગળ આ સરળ રૂપ આપવાનું 2 એકા 2 5 ને 1 ના છેદમાં 10 એટલે શું થશે 5 ના છેદમાં 10 હવે આપણે આનો સરવાળો કરવો છે સરવાળો કરવા માટે છેદ સરખો હોવો જોઈએ કેવો બનાવવા પડે અને આપણે સમછેદી બનાવવા પડે આના છેદમાં 10 છે તો આના છેદમાં પણ આપણે 10 લેવા પડે તો આના છેદને કેટલો વડે ગુણશો 10 વડે અંશને 10 વડે ગુણવા પડે બરાબર છે 10 2 20 એટલે કે 20 ના છેદમાં 10 પ્લસ 5 ના છેદમાં 10 બરાબર છે આવો કે કઈ રીતના થઈ આપણે આને સમછેદી બનાવવા સમછેદી બનાવવા માટે 5 ના છેદમાં 10 છે તો 2 ના છેદમાં પણ શું લેવું પડે 10 લેવા પડે એટલે સીધે સીધું આપણે છેદને 10 વડે ગુણણ સુખા માં છેદમાં કાઈ ના હોય તો 1 હોય બરાબર એટલે કે આજે તમને 1 ને આપણે 10 વડે ગુણણ તો છેદને 10 વડે ગુણણ તો અંશને 1 10 વડે ગુણવાનું હવે આપણે સમછેદી થઈ ગયા તો અંશનો તમે સરવાળો કરી શકો 20 પ્લસ 5 ના છેદમાં 10 કેટલા થશે 25 ના છેદમાં 10 આના છેદ ઉતરાવ તો ઉડાડવાનું જો જે ઉડશે છે ને તો કે આ 5 2 10 અને 5 2 25 5 5 ઉડી જશે એટલે શું આવશે 5 ના છેદમાં 2 તો એ લેલા પછી નો આપણો 3.8 3 ક્યાં છે એકમ ના સ્થાન માં એકમ ના સ્થાન માં ઉપર હોય એટલે કેટલા વડે ગુણવાના 1 વડે અને દશક ના સ્થાન માં હોય ને 10 વડે સીધો એ 8 ના છેદમાં 10 લખી આપો તો આવશે બરાબર છે કેમ કે 8 ગુણી 1 ના છેદમાં 10 કરી પછી 8 ના છેદમાં 10 થવાના છે છેદને 10 વડે ગુણ્યા તો અંશને પણ 10 વડે ગુણવાના 3 ગુણ્યા 10 એટલે 30 30 ના છેદમાં 10 વત્તા 8 ના છેદમાં 10 તો જે શું થશે 20 વત્તા 8 ના છેદમાં 10 એટલે કે 38 ના છેદમાં 10 આના છેદરૂપ છે તો કે આપણે લેવાનું છે 38 કોના ભાડામાં આવે બીજા જે શું થશે